પુરી અને અમદાવાદની જેમ સુરત શહેરમાં પણ જગન્નાથજીની રથયાત્રાનો ધાર્મિક તહેવાર હિન્દુ ધર્મના લોકો દ્વારા દર વર્ષે હર્ષોલ્લાસની સાથે ઉજવવામાં આવે છે. ત્યારે આ વર્ષે પણ આ પર્વ નિમિત્તે તારીખ 7 જુલાઈને રવિવારના રોજ સુરત શહેરમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા રેલવે સ્ટેશનથી જહાંગીરપુરા ઇસ્કોન મંદિર સુધી જશે. રથયાત્રા દરમિયાન ટ્રાફિક ખોરવાઈ નહીં જાય એ માટે સુરત શહેર પોલીસ કમિશનર દ્વારા એક જાહેરનામું પણ બહાર પાડવામાં આવ્યું છે. રથયાત્રાના રૂટ ઉપર વાહનોની અવર જવર પર પ્રતિબંધ મુકાઈ ગયો છે. 7 જુલાઈને રોજ સુરત રેલવે સ્ટેશનથી શરૂ થઈ દિલ્હી ગેટથી ફલસાવાડી સર્કલ બ્રિજ નીચે થઈ સારા દરવાજા બ્રિજ નીચેથી રિંગ રોડ ટેક્સટાઇલ માર્કેટથી માન દરવાજાથી ઉધના દરવાજા બ્રિજ નીચેથી મજૂરા ગેટથી અઠવા ગેટથી સરદાર બ્રિજ થઈ ગુજરાત ગેસ સર્કલથી ચોકસીવાડી ઋષભ 4 રસ્તા રાંદેર રોડથી નવયુગ કોલેજ તાડવાડી 3 રસ્તાથી પાલનપુર પાટિયાથી રામનગર થઈ મોરા ભાગળ સુભાષ ગાર્ડન સર્કલથી જહાંગીરપુરા ઓવરબ્રિજ 3 રસ્તાથી જહાંગીરપુરા ઇસ્કોન સર્કલથી જમણે ટર્ન લઈ ઇસ્કોન મંદિર જહાંગીરપુરા ખાતે પૂર્ણ થશે. શહેરના રિંગ રોડ ટેક્સટાઇલ માર્કેટ મુખ્ય માર્ગ ઉપરથી સદર રથયાત્રા પસાર થાય છે, જેને રથયાત્રામાં મોટી સંખ્યામાં હિન્દુ ધર્મના લોકો જોડાતા હોવાથી મુખ્ય માર્ગ ઉપર વાહનોની મોટી સંખ્યામાં અવર જવરને કારણે ટ્રાફિક સમસ્યા સર્જાવાની શક્યતા પણ પૂરી રહેલી છે. જાહેર જનતાના હિતાર્થે ટ્રાફિક નિયમન સરળતાથી અને સુચારૂ રીતે થઈ શકે તેમજ કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે એ માટે ટ્રાફિક નિયમન જાહેર હિતમાં ઉચિત અને અનિવાર્ય છે. રસ્તા ઉપર વાહનોની અવર જવર પ્રતિબંધિત સુરત શહેરમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા રેલવે સ્ટેશનથી શરૂ થશે અને દિલ્હી ગેટથી ફાલસાવાડી સર્કલથી બ્રિજ નીચે સહારા દરવાજાથી બ્રિજ નીચે રિંગ રોડ ટેક્સટાઇલ માર્કેટથી માન દરવાજાથી ઉધના દરવાજા બ્રિજ નીચેથી મજૂરા ગેટથી અઠવા ગેટથી સરદાર બ્રિજ થઈ ગુજરાત ગેસ સર્કલની ચોકસીવાળી ઋષભ 4 રસ્તા રાંદેર રોડથી નવયુગ કોલેજથી તાડવાડી 3 રસ્તાથી પાલનપુર પાટિયાથી રામનગરથી મોરા ભાગળથી સુભાષ ગાર્ડન સર્કલથી જહાંગીરપુરા ઓવરબ્રિજ નીચેના 3 રસ્તાથી જહાંગીરપુરા ઇસ્કોન સર્કલથી જમણે ટર્ન લઈ ઇસ્કોન મંદિર જહાંગીરપુરા સુધીના મુખ્ય માર્ગ ઉપર 7 જુલાઈના રોજ ભારે વાહનોની અવર જવર પર પણ પ્રતિબંધ રહેશે. બ્યુરો રિપોર્ટ, ચેનલ આઈ વિટનેસ, સુરત. 7 જુલાઈના રોજ આપણા ભગવાન શ્રી જગન્નાથજીના અષાઢી બીજની રથયાત્રા છે. આમાં સુરત શહેર ખાતે કુલ 7 જેટલા રથયાત્રાના આયોજન છે, 4 જેટલા શોભાયાત્રા છે, 1 મહાપ્રસાદના આયોજન છે. આમાં ખાસ કરીને આપણી જો યાત્રાઓમાં અલગ અલગ વિસ્તારમાં યાત્રા નીકળશે અને જો મુખ્ય યાત્રાઓમાં 1 રેલવે સ્ટેશનથી ચાલુ થઈને જહાંગીરપુરા ઇસ્કોન મંદિર સુધી તક જશે જોઈએ. પછી બીજા જો યાત્રામાં 1 વરાછા વિસ્તારમાં જે ઇસ્કોન મંદિરની યાત્રાઓ છે આપણા જો યાત્રા ત્યાંથી ચાલુ થશે મૈદરપુરા રેલવે સ્ટેશન પાસેથી. આમાં લગભગ જો 40-50 હજાર લોકો જ્યારે પ્રોસેસન નીકળશે અને પછી આવના આગળ જે રીતે રસ્તાઓ આવતા રહેશે આમાં ટોટલ જો લાખોની સંખ્યામાં કરીબ ટોટલ સમગ્ર રૂટ ઉપર 8-9 લાખ લોક પછી દર્શન કરવા માટે ભગવાનના અલગ અલગ વિસ્તારમાં ભેગા થતા હોય છે અને ભગવાનને દર્શન કરતા હોય છે. એના ધ્યાનમાં રાખીને જો શહેર પૂરે સમગ્ર જો અલગ અલગ પોલીસ સ્ટેશન વિસ્તારોમાં યાત્રા સારી રીતે અને સુચારુરૂપ થાય અને કોઈ પણ પ્રકારની તકલીફો નહીં પડે એના ધ્યાનમાં રાખીને ટોટલ કરીબ 4 હજાર જેટલા પોલીસ અને હોમગાર્ડ અને ટ્રાફિકના એના બંદોબસ્ત જો આપણા ગોઠવવામાં આવેલા છે. અને એના સિવાય જો કુલ 3 જો અમારા સેક્ટર જો જેસીપીસ અને 8 જેટલા ડીસીપી અને 20 એસીપી અને 41 PI કરીબ 150 જેટલા PSIO સાથે 4 હજાર માણસોના બંદોબસ્ત ડિપ્લોય રહેશે. ટ્રાફિકને સમગ્ર વ્યવસ્થા સારી રીતે ચાલે અને જે રીતે યાત્રા પસાર થતી જાય અને લોકોને બી ટ્રાફિક નિયમન બરાબર હળવા થતા જાય આ પ્રકારના વ્યવસ્થાઓ કરવામાં આવી છે. અને અગાઉથી જ રૂટ ઉપરના 1 વખત જો રિહર્સલ કરવામાં આવેલા જેમાં રથ સારી રીતે પસાર થઈ જાય એના માટે જો મેટ્રોના જો બેરિકેડિંગ છે એના બી એડજસ્ટ કરવામાં આવેલા છે જેથી રથ સારી રીતે ત્યાંથી પસાર નીકળી શકે છે. અને સાથોસાથ પૂરા સમગ્ર રૂટ ઉપર ડ્રોન કેમેરાઓથી આપણા એના સર્વેલન્સ કરવામાં આવશે. એના માટે કુલ 7 જેટલા ડ્રોન અમે લોકો ડિપ્લોય કરીએ છીએ જો અલગ અલગ વિસ્તારમાં સમગ્ર જો કાયદાને વ્યવસ્થા સારી રીતે જળવાય એના ધ્યાન રાખશે. અને આગળ આવનાર જો રૂટ ઉપર જો કોઈ ટ્રાફિકને વ્યવસ્થા માટે કોઈ પહેલેથી આપણે એલર્ટ કરવાના હોય તો આ ડ્રોન કેમેરાઓને અમે યુઝ કરવાના છીએ. સાથોસાથ 600 જેટલા બોડી વર્ન કેમેરા રહેશે જો અમારા પોલીસના જવાનો અધિકારીઓ આ સમગ્ર ચીજને રેકોર્ડિંગ થતી રહે સમગ્ર ચીજોના કંટ્રોલમાં લાઈવ અમે જોઈ શકીએ એના માટે જો બોડી વર્ન કેમેરા 600 જેટલા કેમેરા રહેશે. અમુક જગ્યાઓ પર જો વિડીયો કેમેરાઓના આયોજન કરવામાં આવેલા છે
આ સમગ્ર રૂટ ઉપર જો અમારા ફિક્સ કેમેરાઓ છે, કરીબ 870 જેટલા કેમેરાઓ, સીસીટીવી કેમેરા છે, જો આ સમગ્ર રૂટ ઉપર આવશે અને એનાથી જો નિગરાની કંટ્રોલ રૂમમાં કરવામાં આવશે, જો અમે સૂચનાઓ આપવા માંગતા હોઈએ જો લોકોના, પોલીસના, અને સાથોસાથ જો અમારા જો દર્શનાર્થી હોય છે કે સારી વ્યવસ્થા જાળવવા માટે, એના માટે અત્યારે જો ગયા અઠવાડિયામાં આ સમગ્ર દ્વારા થયા હતા રૂટ ઉપર કુલ 50 જેટલા પબ્લિક એડ્રેસ સિસ્ટમ પણ જો ઊભા કરવામાં આવેલા છે આ રૂટ ઉપર, જેથી જો અમે પબ્લિક સાથે કમ્યુનિકેટ કરી શકીએ. અને આ સમગ્ર રૂટના આવતીકાલે રિહર્સલ પણ રાખવામાં આવનાર છે, અને સમગ્ર રૂટ ઉપર જો તમામ અમારા અધિકારીઓ માણસો એના રૂટના રિહર્સલ આવતીકાલે 3 વાગ્યાથી કરશે, જોઈએ એના પહેલે બી ફ્લેગ માર્ચ અને રૂટ રિહર્સલ કરી લેવામાં આવેલા છે, તો સમગ્ર વ્યવસ્થા ખૂબ સારી રીતે જાય. અને જો લાખોની સંખ્યામાં આપણા દર્શનાર્થી ભગવાનના દર્શન કરે, સુભદ્રાજીને, બલરામજીને, કૃષ્ણ ભગવાનના, અને ખૂબ સારા માહોલ આપણે સુરત શહેરમાં જળવાય, એની સુરત શહેર પોલીસ એના માટે ખડે પગે રહેશે. જનરલી જ્યારે યાત્રામાં આ લોકો ગેરલાભ લેતા હોય છે પિક પોકેટર્સ, તો એના જેટલા પીપી છે, જેના અમે પિક પોકેટર પીપી બોલીએ છીએ, આ લોકોના ટીમ આજથી જ એના ક્રાઇમ બ્રાન્ચ અને એસઓજીના અને પીસીપીના ટીમો આજથી આ લોકોને જો લોકેટ કરવામાં, એના ઉપર જો અગાઉના વર્ષોમાં જો પકડાયા છે એના ઉપર કાર્યવાહી કરવામાં લાગી જશે, જેથી યાત્રાના દિવસે જો આ પ્રકારનો કોઈ બનાવ ના બને અને બનાવ બનતા અટકાવી શકીએ અમે લોકો. અમારે માટે આજે અમારી મિટિંગ હતી, જો સવારે જો મિટિંગોમાં ચર્ચા થઈ કે એક અમને માટે ચેલેન્જ છે કે સ્ટેમ્પીડ વગેરે કોઈ એવા ઘટના નહીં બને, જેના ધ્યાનમાં રાખી જ ને અમે લોકો બેરિકેડ જો મેટ્રોના બેરિકેડ જો સંકળામણને દૂર કરવા માટે જો પ્રયાસો કરા અને થઈ બી ગયા, જો યાત્રા નીકળે સાથોસાથ જો દર્શન કરવા માટે જ્યારે પડાપડી કરે છે ત્યારે દર્શન નીકળે, એના માટે જો અમે લોકો વ્યવસ્થા કરી છે કે જો વધુ ડિપ્લોયમેન્ટ એવા સર્કલ ગુજરાત ગેસ સર્કલ થઈ ગયા, બીજા જ્યાં રેલવે સ્ટેશન ચાલુ થાય છે, આવનાર અમુક જો અમે 8-10 જગ્યાઓ જો નક્કી કરા છીએ ત્યાં પોલીસને એવા ડિપ્લોયમેન્ટ કરીએ છીએ કે લોકો દર્શન બી કરે, મંદિરના આયોજકો સાથે બી ચર્ચા કરીને કે આ લોકો પડાપડી નહીં કરે, અને સાથોસાથ પ્રસાદ જો કોઈ એવા ફેંકે નહીં જેથી લોકો લેવા માટે પડાપડી નહીં કરે. અને આ અમારે માટે જો નયા એક ચેલેન્જ છે, જે સારી રીતે જો એના માટે વર્કઆઉટ કરાય છીએ કે ખૂબ સરસ રીતે યાત્રા પસાર થાય અને કોઈ પડાપડી નહીં કરે જોઈએ.